નમસ્કાર બાળક વિદ્યાર્થી મિત્રો, ફરીથી ચેપ્ટર નંબર 5 માં પ્રશ્ન નંબર આપણે પહોંચ્યા છે 14 માં. તમામે તમામ ગણતરીના વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ રબારી ફરીથી પ્રશ્ન નંબર 14 માં અને વિડિયો ક્લિપ નંબર 14 માં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે સરસ મજાનો 3 માર્ચની વિવિધ અંકિકાઓમાં આપણે પ્રશ્ન ગણવાની શરૂઆત કરવાની તે પ્રશ્નની શરૂઆત કરી છે. 3 માર્ચમાં ગમે તે અંકિકા નીકળી શકે. આજનો પ્રશ્ન ધ્યાન રાખજો, પ્રશ્ન નંબર 14 છે કે કોષમાં રહેલી વિવિધ અંગિકાઓના નામ જણાવી, કોષમાં રહેલી અથવા કોષમાં આવેલી વિવિધ અંગિકાઓના નામ જણાવી અંતઃકોષરસજાળને સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે કોષમાં આવેલી વિવિધ અંગિકાઓનો અભ્યાસ કરવાનો છે, જેમાં પહેલા નંબર પર આપણે ગણવાનું છે અંતઃકોષરસજા. દરેક નંબરના નામ લખી નાખે અંતઃકોષરસ જા. નંબર 2 ગોલગી પ્રસાદન, તો ગોલગી કાય પણ કહેવાય. નંબર 3 પર આપણે અંગિકાને ભણવાની છે કણાભ સૂત્ર. પછી નંબર 4 પર આપણે અભ્યાસ કરવાનો છે રિબોસોમ્સ. રિબોસોમ શું છે? રિબોસોમ ની આપણે વાત કરીશું અંગિકાઓની વચ્ચેમાં એક નવો પોઈન્ટ. નંબર 5 રસધાન્ય. અંતઃકોષરસજા, ગોળકી પ્રસાદન, કણાભ સૂત્ર, રિબોસોમ અને રસધાન્ય. આમ કોષમાં રહેલી વિવિધ અંગિકાઓના નામ જણાવી આપણે સૌપ્રથમ આ પ્રશ્ન નંબર 14 માં અભ્યાસ કરવાની શરૂઆત કરવાનું છે. અંતઃકોષરસજા ટૂંકમાં લખો. પહેલી અંગિકા આપણે કોષની ભણી રહ્યા છે અંતઃકોષરસજા. આગળ પણ જે રીતે આપણે વાત કરી તે પ્રમાણે મોટા પ્રશ્નને સમજવા માટે આપણે આપણા માઇન્ડની અંદર એના સરસ મજાના પોઈન્ટ પાડી દેવાના. તમે બોર્ડ પર પોઈન્ટ જોઈ શકો છો કે આ પ્રશ્નને અંતઃકોષરસજા ટૂંકમાં સરળતાથી યાદ રાખવી હોય તો કયા કયા પોઈન્ટને ધ્યાનમાં રાખવાના. 5 પોઈન્ટને આપણે ધ્યાનમાં રાખવાના. એટલે વ્યાખ્યા પહેલા નંબર, બીજા નંબર પર સ્થાન યાદ રાખવાનું, ત્રીજા નંબર પર એની રચનાને ભણવાનું યાદ રાખવાનું, ચોથા નંબર પર અંતઃકોષરસજાનું કાર્ય શું છે કોષમાં એ કાર્યને આપણે ભણવાના છે, અને નંબર 5 પર અંતઃકોષરસજાના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. આ તમે ક્રમમાં આપણે ભણવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત છે કે અંતઃકોષરસજાની વ્યાખ્યા. તો પહેલો પોઈન્ટ એસપી સ્વરૂપે અહીંયા વ્યાખ્યા કરેલો છે કે કોષ રસમાં આવેલી સિસ્ટરની આ સિસ્ટરની નલિકાઓ અને પુટિકાઓની બનેલી જાળી જેવી રચના. આ ત્રણે ત્રણ શબ્દોને આગળ સમજીએ. પ્રકારની અંદર સિસ્ટરની શું છે, સિસ્ટરની કોને કહેવાય, નલિકાઓ અને પુટિકાઓ. કોષ રસના કોષના કોષ રસમાં આવેલી સિસ્ટરની નલિકાઓ અને કુટિકાઓની બનેલી જાળી જેવી રચનાને અંતઃકોષરસજાળ કહેવામાં આવે છે. અંતઃકોષરસજાળ કોને કહેવાય મિત્રો? એસપી ની વ્યાખ્યા પૂછાઈ શકે છે કે કોષ રસમાં આવેલી સિસ્ટરની આ એક સંસ્થાની રચના હોય, નલિકાઓ અને કુટિકાઓની બનેલી જાળા જેવી અથવા જાળી જેવી જે રચના છે તે રચનાને અંતઃકોષરસજાળ કહેવામાં આવે છે. અત્યારે આપણે પહેલી અંગિકાનો અભ્યાસ કરી રહ્યા છે, કોષમાં આવેલી વિવિધ અંગિકાઓના નામ જણાવ્યા સૌપ્રથમ, ત્યારબાદ આપણે પહેલી અંગિકા અંતઃકોષરસજાળ વિશે ભણી રહ્યા છીએ. યાદ રાખો સૌપ્રથમની વ્યાખ્યા છે કે કોષના કોષરસમાં, આના પહેલા આપણે ટૂંકમાં ભણી ગયા પ્રશ્ન નંબર 13 માં કોષરસ વિશે. કોષરસમાં આ બધી અંગિકાઓ આવેલી હોય, આ બધી અંગિકાઓની અંદર સિસ્ટરની નલિકાઓ અને પુટિકાઓના જાળા સ્વરૂપે જે રચના આવેલી છે કોષરસમાં તે છે અંતઃકોષરસજાળ. ત્યારબાદ આપણે યાદ રાખવાનું છે સ્થાન કે અંતઃકોષરસજાળ કયા કયા કોષોમાં જોવા મળે અને કયા કોષોમાં તેમનો અભાવ જોવા મળે, એટલે કે કયા કોષોમાં અંતઃકોષરસજાળ આવેલી હોતી નથી તેની વાત કરવાની છે. એફપી પૂછાઈ શકે છે. યાદ રાખો મિત્રો, સ્થાન છે કોનું? અંતઃકોષરસજાળ. રક્તકણ કોના હોય? વનસ્પતિમાં હોય કે માનવમાં? માનવમાં. માનવના રક્તકણ, માનવના અંડકોષ, આપણે વાત કરી હતી અંડકોષ જમા જોવા માટે, તો યાદ રાખો સ્ત્રીઓમાં હોય. સ્ત્રીઓના પ્રજનનકાળ દરમિયાન સ્ત્રીઓની અંદર બહુ જરૂરી પ્રજનનની પ્રક્રિયા દરમિયાન જરૂરી કોઈ કોષ હોય તો અંડકોષ, અને ગર્ભકોષો જે સ્ત્રીઓમાં જોવા મળે.
લેખાજનક જો માનવના રક્તકણ અંડકોષ અને ગર્ભકોષોમાં અંતઃકોષરસ જાળનો અભાવ જોવા મળ્યો અભાવ એટલે મિત્રો અંતઃકોષરસ જાળ આવેલી જોવા મળશે નહીં યાદ રાખવાનો પહેલો એસક્યુ છે કે રક્તકણોમાં અંડકોષમાં અને ગર્ભકોષમાં અંતઃકોષરસ જાળ આવેલી હોતી નથી એટલે કે અભાવ જોવા મળશે કયા કયા કોષોમાં ના રક્તકણના કોષોમાં અંડકોષોમાં અને ગર્ભકોષોમાં અંતઃકોષરસ જાળ આવે જ્યારે બીજો એસક્યુ છે કે શુક્રકોષો જે પુરુષના કોષો છે પુરુષના પ્રજનન કોષ છે એવા શુક્રકોષોમાં અલ્પવિકસિત એટલે કે ઓછા વિકાસવાળી અંતઃકોષરસ જાળ આપણને આવેલી જોવા મળે યાદ રાખો મિત્રો પુરુષોના શુક્રકોષો જે હોય છે એમાં અલ્પવિકસિત ઓછી વિકસિત આપણને અંતઃકોષરસ જાળ આવેલી જોવા મળશે જ્યારે બાકીના તમામે તમામ કોષો જે છે બાકીના તમામ કોષોની અંદર અંતઃકોષરસ જાળ નામની અંગિકા આપણને જોવા મળે તો આ વાતની વ્યાખ્યા અને સ્થાનની અંતઃકોષરસ જાળ કોને કહેવાય અંતઃકોષરસ જાળના કયા કોષોમાં જોવા મળે છે કયા કોષોમાં અલ્પવિકસિત જોવા મળે છે અને કયા કોષોની અંદર જોવા મળે છે તો બાકીના તમામે તમામ માનવ કોષ અને વનસ્પતિ કોષોમાં અંતઃકોષરસ જાળ આવેલી જોવા મળશે હવે આપણે મિત્રો વાત કરીએ એની રચનાની કોની રચનાની વિદ્યાર્થી મિત્રો તો કે અંતઃકોષરસ જાળની અંતઃકોષરસ જાળ કેવી રીતે બનેલી હોય સારી બનેલી હોય તો પહેલો જ પોઈન્ટ છે કે તેની રચનામાં નલિકાઓ જેને આપણે સિસ્ટર્ની કહીએ છીએ નલિકા એટલે પાઇપ જેવી રચનાઓ આવેલી હોય નલિકાઓ સિસ્ટર્ની અને કુટિકાઓ આવેલી જોવા મળે છે જ્યારે આપણે પ્રકારની વાત કરીશું આગળ ત્યારે એને સવિશેષ ભણીએ કે અંતઃકોષરસ જાળની રચના કેવી રીતે થઈ હોય છે તો કે એની રચનામાં નલિકાઓ જેને સિસ્ટર્ની કહે છે તે સિસ્ટર્નીઓ આવેલી હોય છે અને અસંખ્ય નળીની કુટિકાઓ આવેલી હોય છે આ નલિકાઓ અને કુટિકાઓ કોષરસમાં જાળા સ્વરૂપે ફેલાયેલી જોવા મળશે આ જે નલિકાઓ હોય છે અને આ અસંખ્ય નળીની કુટિકાઓ જે હોય છે એ બધી ભેગી થાય ક્યાં ભેગી થાય કોષરસમાં અને એક જાળા સ્વરૂપે કોષરસમાં જાળું હોય કેવી રીતે પ્રસરેલી અથવા ફેલાયેલી આપણને જોવા મળશે નલિકાઓ લાંબી અને કુટિકાઓ ગોળો હોય છે એમનો આકારની વાત કરીએ અંતઃકોષરસ જાળની નલિકાઓની અને કુટિકાઓની પરણ નલિકાઓ કેવી હોય છે અંતઃકોષરસ જાળની લાંબી હોય છે અને કુટિકાઓ કેવી હોય તો કે ગોળ આકાર ધરાવે અને કુટિકાઓનો ગોળ આકાર તેમજ કોથળી સ્વરૂપે પણ આવેલી જોવા મળી આવે છે એસપી પૂછાય છે નલિકાઓ અંતઃકોષરસ જાળમાં આવેલી નલિકાઓ નો આકાર લાંબી હોય છે જ્યારે કુટિકાઓ જે રચનાનો આકાર ગોળ અને કોથળી સ્વરૂપે આપણને જોવા મળશે અંતઃકોષરસ જાળની રચના એક કોષરસ પટલ એસક્યુઆર કોષરસ પટલની રચનાને મળતી આવે છે અંતઃકોષરસ જાળની જે રચના હોય છે એ કોષના કોષરસ પટલની જેમ જ આપણને જોવા મળી આવે છે તો રચનાની અંદર ખાસ ત્રણ બાબતોને યાદ રાખવાની કે એની રચનામાં નલિકાઓ સિસ્ટરની જેને કહે છે અને નાની નાની અસંખ્ય કુટિકાઓ આવેલી હોય છે આ નલિકાઓ અને કુટિકાઓ એ કોષરસના જાળાની અંદર કોષરસની અંદર કોષનો જે કોષરસ છે એમાં જાળાની માફક એક સરસ મજાની જાળી ફેલાયેલી જોવા મળે નલિકાઓ લાંબી હોય છે કુટિકાઓ ગોળ તેમજ કોથળી સ્વરૂપની આપણને જોવા મળે અને અંતઃકોષરસ જાળની જે રચના હોય છે રચના કોને જોવા કોના જેવી જોવા મળે છે મિત્રો કોષરસ પટલની રચનાને મળતી આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી વ્યાખ્યા સ્થાન અને રચના કોની અંતઃકોષરસ જાળની ત્યારબાદ ચોથા નંબર પર આપણે જે કામ યાદ કરવાનું છે એ છે કાર્ય કઈ વસ્તુ યાદ રાખવાની છે કાર્ય શું કામ કરીને આપણે અંતઃકોષરસ જાળ તો ષરસજના ત્રણ કાર્યો મહત્વના ત્રણ કાર્યો કરીને આપે પહેલું કાર્ય છે કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે યાદ રાખજો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે અથવા કોષરસના વિવિધ પ્રદેશો વચ્ચે કોષરસના કોષરસમાં બીજી બધી અંગિકાઓ આવેલી હોય એ વિવિધ પ્રદેશો એટલે બીજી બધી અંગિકાઓ અંગિકાઓ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશો વચ્ચે દ્રવ્યોના વિવિધ દ્રવ્યોના વહન માટેનો માર્ગ પૂરો પાડવાનું કામ કોણ કરે છે મિત્રો અંતઃકોષરસ જાળ કરીને આપે છે કોષના કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે
ત્યારે આપણે એસ્પિરેટરી શક્ય કોષના કોષ કેન્દ્ર અને કોષના કોષ રસ વચ્ચે અથવા કોષ રસના વિવિધ પ્રદેશો વચ્ચે કોષ રસમાં વિવિધ કિકાઓ આવે છે અહીં એક ગોલકી પ્રસાદ ધર્મનો પરિણામ છે તો કે આ બંને વચ્ચે વિવિધ દ્રવ્યોના વહન માટે વિવિધ દ્રવ્યો હોય એમનું વહન કરાવવા માટે માર્ગ પૂરો પાડવાનું કામ કોણ કરીને આપે છે કઈ અંગિકા મિત્રો તો અંતઃ કોષરસજાળ આ કામ કરીને આપે છે સેકન્ડ નંબર પર બીજું કામ કયું કરે છે કે કોષને કોષરસીય કંકા અથવા કોષનું જે કોષરસીય કંકાની જેમ મજબૂતાઈ આપવાનું કામ કરે છે અંતઃ કોષરસજાળ કોષને આપણે આગળ જેમ વાત કરી કે કોષ દિવાલ મજબૂતાઈ આપે છે કોષ રસ જે હોય છે એ કોષ રસ આધારક દ્રવ્ય પ્રાપ્તિ કરાવે છે અહીંયા અંતઃકોષ રસજાળ જે છે એ કોષનું કોષ રસીય કંકાલ જે હોય છે એ કંકાલ એક મજબૂત હાડપિંજર જેમ હોય છે એમ કોષને મજબૂતાઈ આપવાનું કામ પણ અંતઃકોષ રસજાળ કરાવીને આપે છે શા માટે મજબૂતાઈ આપે છે તો આપણે આગળ ભણ્યા કે અંતઃકોષ રસજાળની રચનામાં નલિકાઓ અને કુટિકાઓ જે હોય છે એ જાળાઓની જેમ કરેલી હોય છે અને જાળાઓની જેમ કરેલી હોવાથી આપણે કહી શકીએ કે એક જાળી અંદર આપણે જે રીતે ફિટ કરેલી હોય એવી રીતે આ અંગિકા કોષમાં ફિટ થયેલી આપણે જોવા મળે તેથી આપણે મિત્રો કહી શકીએ કે કોષ રસીય કંકાલની જેમ કોષને મજબૂતાઈ આપવાનું કામ પણ અંતઃકોષરસજાળ કરીને આપે છે નંબર ત્રણ આશ્રુતિ અને પ્રસરણ દ્વારા કોષમાં આવેલા દ્રવ્યોનું આંતરિક વહન કરાવે છે આપણે આગળ ભણી ગયા આશ્રુતિની ક્રિયા દ્વારા માની લો કાં તો કોઈ પ્રસરણની ક્રિયા માની લો તો કોઈ દ્રવ્ય પદાર્થ કોષની અંદર પ્રવેશે છે તો કોષની અંદર પ્રવેશ્યા બાદ એ અંતઃકોષરસજાળ અંગિકા મારફતે કોષ કેન્દ્ર સુધી પહોંચી શકે છે એટલે આશ્રુતિ અને પ્રસરણ દ્વારા કોષમાં આવેલા દ્રવ્યોનું આગળ આંતરિક અંદર જ વહન કરાવવાનું કામ કોણ કરાવીને આપે છે અંતઃકોષરસજાળ એટલે આ ત્રણ કાર્યો કરાવે છે એક તો કોષ કેન્દ્ર કોષ રસ વચ્ચે અથવા કોષ રસના વિવિધ પ્રદેશો વચ્ચે એટલે કે આની જે અંગિકાઓ આવેલી હોય કોષ રસના એની વચ્ચે દ્રવ્યોના વહન માટેનો માર્ગ પૂરો પાડતી અંગિકા એટલે કે અંતઃકોષરસજાળ ત્યારબાદ કોષને કોઈ કોષ રસીય કંકાલની જે મજબૂતાઈ અપાવે છે એ અંગિકા પણ છે અંતઃકોષરસજાળ અને ત્રીજા નંબર પર કે આશ્રુતિ અને પ્રસરણ જેવી ક્રિયાઓ દ્વારા કોષમાં જો બહારથી કોઈ દ્રવ્યો આવ્યા હોય અંદર અને એ અંદર આવેલા દ્રવ્યોનું કોષ કેન્દ્ર સુધી વહન કરાવવાનું કામ પણ આ અંતઃકોષરસજાળ કરાવી આપે છે તો અહીંયા આપણે ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ આપણે ભણ્યા અંતઃકોષરસજાળની વ્યાખ્યાને ત્યારબાદ અંતઃકોષરસજાળનું સ્થાન જોયું ત્યારબાદ આપણે એની રચનાને ભણ્યા અને કાર્યને ભણ્યા હવે આપણે આગળ ભણવાના છે નંબર 5 પર કે અંતઃકોષરસજાળના પ્રકારોની વાત કરવાની છે મિત્રો આપણે સરસ મજાની એક શોર્ટ નોટ અત્યારે ભણી રહ્યા છે જેમને પોઈન્ટમાં વિભાજિત કરેલ છે અને પોઈન્ટ પાડીને વિભાજિત કરી તમારી સામે અહીંયા મને ભણાવી છે ચાર પોઈન્ટ જે છે ચારે ચાર પોઈન્ટને ડિવાઇડ કરેલ ફટાફટ વ્યાખ્યા કઈ લખવાની કોષરસમાં આવેલી સિસ્ટરની નલિકાઓ અને કુટિકાઓ ની બનેલી જાળી કે જાળારૂપ રચનાને અંતઃકોષરસજાળ કહે છે સ્થાન ક્યાં હોય છે ક્યાં નથી હોતી તો કે આ નલિકા રક્તકણમાં અંડકોષમાં અને ગર્ભકોષોમાં અભાવ જોવા મળી આવતી હોય છે શુક્રકોષો જે હોય છે નરપ્રજનન કોષોમાં અલ્પવિકસિત થોડા પ્રમાણમાં વિકસેલી આવેલી અંગિકા જોવા મળશે જ્યારે બાકીના તમામ કોષો જે છે એ તમામે તમામ કોષોમાં અંતઃકોષરસજાળ આવેલી જોવા મળે રચનાની વાત કરી લઈએ ફટાફટ કે તેની રચનામાં નલિકાઓ અને કુટિકાઓ જેવા છે સિસ્ટરની સ્વરૂપની આ બધી નલિકા કુટિકાઓ ભેગી થઈને કોષરસમાં જાળા સ્વરૂપે એ ફેલાયેલી રચના આપણને બનાવીને આપે છે એ અંતઃકોષરસજાળ એમાં નલિકાઓ જે હોય છે એ લાંબી જોવા મળશે કુટિકાઓ હોય છે ગોળ અને કોથળી સ્વરૂપે આવેલી જોવા મળશે જેમાં વિવિધ દ્રવ્યો ભરાતા હોય છે અંતઃકોષરસજાળની રચના કોષરસ પટલની રચનાને જ મળતી આવતી હોય છે કાર્યો ત્યારબાદ અભ્યાસ કર્યો કાર્ય તમારી સામે અહીંયા આગળ છે હવે આપણે વાત કરીએ મિત્રો પ્રકાર કે અંતઃકોષરસજાળ જે હોય છે એ બે પ્રકારે આપણને જોવા મળી ગયા એક કણિકામય અંતઃકોષરસજાળ અને બીજા નંબર પર કણિકા વિહીન અંતઃકોષરસજાળ હવે નંબર 5 પર આપણે યાદ રાખવાના છે અંતઃકોષરસજાળના પ્રકારો તો આપણે પ્રકાર કરો જેની બે પ્રકારો
કણિકા વિહીન અને કણિકા મય અંડકોષ રસ જાય. નમસ્કાર મિત્રો, હવે આપણે નંબર 5 અંડકોષ રસજાળના પ્રકારોની વાત કરીએ. નંબર 5 ની અંદર કે પ્રકારોની અંદર આપણે વાત કરી તો એસપી પૂછાય છે કે અંડકોષ રસજાળના મુખ્ય બે પ્રકાર હોય છે. નંબર 1 કણિકામય અંડકોષ રસજાળ અને નંબર 2 કણિકાવિહીન અંડકોષ રસજાળ. વિદ્યાર્થી મિત્રો, હવે બંનેની વ્યાખ્યા જોઈએ અને બંનેના કાર્ય જોઈએ. નંબર 1 છે કણિકામય અંડકોષ રસજાળ. એસપી પૂછાઈ શકે જે અંડકોષ રસજાળની સપાટી પર રિબોસોમ્સ આવેલા હોય તેવી અંડકોષ રસજાળને કણિકામય અંડકોષ રસજાળ કહેવામાં આવે છે. સુપર મોસ્ટરની બહુશેલી વ્યાખ્યા કે જે અંડકોષ રસજાળની સપાટી પર રિબોસોમ્સ આવેલા હોય, આ રિબોસોમ્સ ધરાવતી અંડકોષ રસજાળને આપણે કણિકામય અંડકોષ રસજાળ કહીએ છે. બીજો પોઈન્ટ એસક્યુ છે કે આ રિબોસોમ્સ જે આવેલા હોય છે સપાટી પર એ કણિકાઓ સ્વરૂપે આવેલા જોવા મળશે. કુટિકાઓ સ્વરૂપે, નાની-નાની કણિકાઓ જે સ્વરૂપે સપાટી પર આવેલા જોવા મળતા હોય છે. અને આ રિબોસોમ્સ નું કામ શું કરે? કણિકામય અંડકોષ રસજાળમાં આવેલા રિબોસોમ્સ એ મુખ્ય કાર્ય પ્રોટીન સંશ્લેષણ કરવાનું કરતા હોય છે. સુપર મોસ્ટ એમ્પી એસક્યુ બંને અંડકોષ રસજાળો જે હોય છે અલગ અલગ કાર્ય કરીને આપે છે. પહેલો વ્યાખ્યા, બીજો પોઈન્ટ એસક્યુ કે અંડકોષ રસજાળ એના બે પ્રકાર છે, કણિકામય અંડકોષ રસજાળ, કણિકાવિહીન અંડકોષ રસજાળ. કણિકામય અંડકોષ રસજાળ એટલે કે જે અંડકોષ રસજાળની સપાટી ઉપર રિબોસોમ્સ આવેલા હોય તેવી અંડકોષ રસજાળને કણિકામય અંડકોષ રસજાળ કહેવામાં આવે છે. આ રિબોસોમ્સ જે સપાટી પર આવેલા હોય છે મિત્રો, તે કણિકાઓ સ્વરૂપે આવેલા જોવા મળે છે. જેનું કામ છે કણિકામય અંડકોષ રસજાળમાં પ્રોટીન સંશ્લેષણ કરાવવાનું કામ કરે છે. પ્રોટીન અણુઓ ઉત્પન્ન કરવાનું કામ કણિકામય અંડકોષ રસજાળ કરાવીને આપે છે. નંબર 2 છે કણિકાવિહીન અંડકોષ રસજાળ. એની વ્યાખ્યા યાદ રાખવી, એસપી ની અંદર પૂછાઈ શકે જે અંડકોષ રસજાળની સપાટી ઉપર રિબોસોમ્સ આવેલા ન હોય. પેલા નંબર મિત્રો શું હતો? આવેલા હોય, આમાં રિબોસોમ્સ સપાટી પર આવેલા ન હોય તેવી અંડકોષ રસજાળને આપણે કણિકાવિહીન એટલે કે કણિકા વગરની અંડકોષ રસજાળ કહીએ છીએ. એનું કામ શું છે? કે આ અંડકોષ રસજાળ એટલે કે કણિકા વગરની કણિકાવિહીન અંડકોષ રસજાળ એ લિપિડનું સંશ્લેષણ, કોષમાં લિપિડનું સંશ્લેષણ કરાવવાનું કાર્ય કોણ કરાવે છે? તો કે કણિકાવિહીન અંડકોષ રસજાળ. મિત્રો, એક આ નાની આકૃતિ તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. આવી રીતે સિસ્ટમની નલિકાઓ જોડાય અને સિસ્ટમની નલિકાઓ જોડાઈને કોષમાં સરસ મજાની અંતઃકોષ રસજાળનું નિર્માણ કરતી હોય છે. માની લો કે આવી રીતે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોસોમ્સ આવેલા હોય, જેની સપાટી ઉપર રિબોસોમ્સ આવેલા હોય તેવી અંતઃકોષ રસજાળને આપણે શું કહીએ છીએ મિત્રો? કણિકામય. અહીંયા જે આકૃતિ દોરી રહ્યા છે એ આકૃતિ બધાએ દોરવાની છે ચોપડામાં. આ કણિકામય જે અંડકોષ રસજાળની સપાટી પર રિબોસોમ્સ આવેલા હોય તે અંડકોષ રસજાળને કણિકામય અંડકોષ રસજાળ કહેવાય છે. ઓકે, આ છે રિબોસોમ્સ, બતાવી દેવાના. અંડકોષ રસજાળની સપાટી પર રિબોસોમ્સ આવેલા ન હોય બતાવવાનું. આ આકૃતિ તમે જોઈ શકો છો, આની અંદર રિબોસોમ્સ આવેલા છે, આમાં સપાટી પર રિબોસોમ્સ આવેલા છે. એટલે આ જે છે કણિકાવિહીન એટલે કે કણિકાઓ વગરની અંતઃકોષ રસજાળ.
તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આંતર પ્રશ્ન કે ટૂંક નામ લખો અંતઃકોષરસજા એનો વેક્ટરનું સ્થાન જોયું રચનાપણા કાર્યપણા અને છેલ્લે એને આપણે પ્રકારો સરસ મજાનો 3 માર્ક્સ 4 માર્ક્સમાં જો આખો પ્રશ્ન પૂછાઈ શકે ઘણા બધા એસક્યુ નીકળી શકે આકૃતિઓ પણ પૂછાઈ શકે એસક્યુ ની અંદર કણિકા માહિતી પ્રાપ્તો એટલે પ્રોટીન સંશ્લેષણ કરવાનું કણિકા વિહીન પ્રાપ્તો તો કેસે લિપિડ નું સંશ્લેષણ કરવાનું કાર્ય કરાવીને આપે છે તો આશા રાખે આજના પ્રશ્નમાં દરેક વિદ્યાર્થી મિત્રોને સરસ મજાની ખબર પડી ગઈ હશે જય શ્રી કૃષ્ણ જય હિન્દ